नमस्कार मित्रों, बियर वरिया चैनल में तमारा बधानो स्वागत छे। जहाँ तमने मळे छे स्पर्धात्मक परीक्षा लगता अगत्यना वीडियो, अगत्यनी माहिती अने तमाम सरकारी भर्तीना न्यूज। तो मित्रों, गुजरातनी अंदर अत्यारे जोवा जईए तो विविध प्रकारना संगठनो द्वारा छे वारंवार कंईक ने कंईक छे रजूआतो ने आंदोलन जे कंई पण छे थता ज रहेता होय छे। एमां हवे एक नवुं नाम, नवी जे कंई पण, नवुं तो न कहेवाय कारण के आना अगाउ भी एना बाबते रजूआतो थयेली हती, जे कंई पण छे कार्यक्रमों भी थयेला हता, पण आ वखते छे थोड़ा जलद कार्यक्रमोनी जाहेरात करवामां आवी छे। આપણે વાત કરીએ છીએ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા, જે કાંઈ પણ ગઈકાલે તમને ખબર છે લગભગ મોસ્ટ ઓફ બધાને પીડીએફ મળી ગઈ છે, 15 પ્રકારના જે પ્રશ્નો છે, જે પડતર પ્રશ્નો છે જેનું કોઈ નિરાકરણ આવેલું નથી, વારંવાર રજૂઆતો કરવા છતાં છે એનું કોઈ ચોક્કસ નિરાકરણ ન આવવાને કારણે અંતે ફાઇનલી છે આ પ્રકારનો એક જલદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં વાત કરવામાં આવે મિત્રો તો 30/8/2022 સુધીનો સમય આપવામાં આવેલો છે। 30/8/2022 સુધીના સમયમાં 15 પ્રકારના પ્રશ્નો છે એનું જો સુખદ નિરાકરણ કે હકારાત્મક નિરાકરણ ન આવે તો નીચે પ્રકારના જે કંઈ પણ છે એ કાર્યક્રમો કર્મચારી દ્વારા કરવામાં આવશે, જેમાં 3/9/2022ની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ જિલ્લા કક્ષાએ રેલી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે। ત્યારબાદ 11/9/2022ના દિવસે રાજ્યના ઝોન કક્ષાએ રેલી અને કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવશે। 17/9/2022ના દિવસે રાજ્યના સમગ્ર કર્મચારીઓની માસ CL, ત્યારબાદ 22/9/2022ના દિવસે રાજ્યના તમામ કેડરના કર્મચારીઓ દ્વારા પેન ડાઉન, આ એક તમને ખબર છે પેન ડાઉનની એક મૂવીમાં જે કંઈ પણ મૂવમેન્ટ થઈ હતી એના આધારે પેન ડાઉનની એક મૂવમેન્ટ કરવામાં આવનાર છે। અને 30/9/2022ના દિવસે સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદ્દતની હડતાળ, એટલા જલદ કાર્યક્રમોની છે જાહેરાત કરવામાં આવેલી છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના દ્વારા। હવે પડતર પ્રશ્નોની મિત્રો વાત કરવામાં તો 15 પ્રકારના પડતર પ્રશ્નો રહેલા છે, એમાં સૌથી પહેલો જ પડતર પ્રશ્ન તો કે જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવી, આ એક અગત્યની જેને કહેવાય ને કે મેઇન ટોપિક આજ કહી શકો, બાકી બીજા બી અગત્યના જ છે, પણ પહેલો પોઈન્ટ તો કે જૂની પેન્શન યોજના લાગુ કરવી। બીજું, ફિક્સ પગાર પ્રથા બાબતે સરકારશ્રીએ જે નામદાર સુપ્રીમ કોર્ટમાં જે કંઈ પણ પિટિશન દાખલ કરેલી છે એને પરત ખેંચી અને ફિક્સ પગારની પ્રથા મૂળ અસરથી બંધ કરી નામદાર ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો હતો એના મુજબ મૂળ નિમણૂકથી તમામ લાભ આપવામાં આવે આ વસ્તુ। ત્યારબાદ ત્રીજી જે પ્રશ્ન છે તો કે 7મા પગાર પંચના બાકી ભથ્થા જે કંઈ પણ છે તારીખ 1/1/2016 ની અસરથી લાગુ કરવામાં આવે। ત્યારબાદ ચોથો, તો રહેમ રાહે નિમણૂક પામેલા કર્મચારીઓને નોકરી છે મૂળ નિમણૂક તારીખથી તમામ હેતુ માટે સળંગ ગણવી। 5મો પોઈન્ટ ગણવામાં આવે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માફક 10, 20, 30 વર્ષની ઉચ્ચતર પગાર ધોરણનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓને પગાર મર્યાદા સિવાય આપવામાં આવે। છઠ્ઠી, રૂપિયા 10 લાખની મર્યાદામાં કેશલેસ મેડિકલમની મર્યાદા આપવી। 7મી, વય નિવૃત્તિ 58 વર્ષ છે જે એ ભારત સરકારના કર્મચારીઓની માફક છે 60 વર્ષ કરવામાં આવે। 8મી પ્રશ્નની વાત કરવામાં આવે તો કે 30મી જૂને વય નિવૃત્ત થતા કર્મચારીઓને એક ઇજાબા સહિત પેન્શનનો લાભ આપવો। 9મો, ચાલુ ફરજ દરમિયાન અવસાનના કિસ્સામાં વારસદારને અપાતી જે ઉચ્ચક નાણાકીય સહાય છે એને બદલે અગાઉની જેમ જ 3 મહિનામાં પૂરા પગારમાં રહેમ રાહે નોકરી આપવી। 10મો પ્રશ્ન, 45 વર્ષની વય મર્યાદા બાદ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપી બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપવા। ત્યારબાદ 11મો પ્રશ્ન જે છે તો કે પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં જે 60% મુક્તિની જોગવાઈ એ છે એને દૂર કરવી અને પાસ થવાના જે 50% માર્ક્સના જે ધોરણ છે એને બદલે 40% કરવામાં આવે અને ખાતાકીય પરીક્ષાના 5 વિષયોના સ્થાને 3 વિષયો રાખવામાં આવે અને અંગ્રેજી વિષયનું જે પેપર છે એને રદ કરીને ગુજરાતી વિષયનું પેપર રાખવામાં આવે। 12મી વાત કરવામાં આવે તો કે પંચાયત છે, બોર્ડ નિગમ છે કે નગરપાલિકા કે મહાનગરપાલિકા કે ગ્રાન્ટીન એડ સંસ્થાઓ કે તથા વર્ક ચાર્જ હોય રોજમદાર કર્મચારીઓને 7મા પગાર પંચના તફાવત સહિતના તમામ લાભ આપવા અને રાજ્ય સરકારના કર્મચારીઓને ગણવા। 13મો પ્રશ્ન, વર્ગ 3 અને વર્ગ 4માં આઉટસોર્સિંગ પ્રથામાં થતું શોષણ દૂર કરી નિયમિત ભરતી કરવી અને અનુભવી કર્મચારીઓને અગ્રતાના ધોરણે નિયમિત કરવા। 14મો પ્રશ્ન, કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્પ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદ્દતમાં ઘટાડો કરવો। અને છેલ્લો 15મો જે પડતર પ્રશ્ન છે એ તો કે બદલીપાત્ર કર્મચારીઓને સંબંધિત જિલ્લામાં તથા બિન બદલીપાત્ર સચિવાલય સહિતના કર્મચારીઓને ગાંધીનગરમાં રાહત દરના પ્લોટની ફાળવણી કરવી। તો ટોટલ આવા 15 પ્રકારના જે પ્રશ્નો છે જે પડતર પ્રશ્નો છે એને માટે વારંવાર રજૂઆતો છાપ્યા પત્રમાં બધો ઉલ્લેખ કર્યો છે કે વારંવાર અમુક બાબતે રજૂઆતો થયેલી છે પણ એનું કોઈ સુખદ નિરાકરણ કે કોઈ એમનું ચોક્કસ નિરાકરણ આવેલું ન હોવાને કારણે અચોક્કસ મુદ્દત, મતલબ એક પ્રકારે જોવા જઈએ તો આ એને કારણે છે 30/8/2022 સુધીનો સમય આપવામાં આવેલો છે અને એ જો સમય સુધીમાં કદાચ આ બધા પ્રશ્નોનું જો સુખદ નિરાકરણ નહીં આવે તો પછી જે કાંઈ પણ 9મા મહિનામાં જે કાર્યક્રમની આયોજન કરવામાં આવેલું છે એ બધા કાર્યક્રમ છે એ કરવામાં આવશે એવું ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા છે એ
ભૂપેન્દ્રસિંહ પટેલ, ભૂપેન્દ્રભાઈ આર પટેલ સાહેબને માન્ય મુખ્યમંત્રી આપણા છે, એમને ઉદ્દેશ્યની છે આ એક લેટર લખવામાં આવેલો છે. એટલે બધા એક રીતે નારાજ છે બધી બાબતોથી, કેમ કે બધાના કંઈક ને કંઈક પ્રશ્નો હોય છે, બધાના પોતપોતાના મંડળોના કે બધાના પોતપોતાના ખાતાના નોકરીમાં અલગ અલગ બધે પ્રશ્નો બધાના આવે છે. હમણાં જ પોલીસને આપણે જોયું તો એના બી પ્રશ્નો હતા, સીઆઈએસએફની વાત કરીએ તો એના બી પ્રશ્નો છે, વન કર્મચારી હોય તો એના બી પ્રશ્નો છે, કે પછી જીઆરડી વાળા હોય છે એના બી પ્રશ્નો છે. બધાના કંઈક ને કંઈક પ્રશ્નો રહેતા હોય છે, અને એના માટે જ આ મતલબ એના કારણે જ છે આ પ્રકારના જે કંઈ પણ આપણે યુનિયનો હોય છે, મંડળો હોય છે, એ રજૂઆતો કરતા હોય છે. પણ આ વખતે એક જલદ કાર્યક્રમનું આયોજન છે, જોઈએ હવે કે આ કાર્યક્રમ કેટલો સફળ થાય છે, અથવા તો એના પહેલાં કોઈ એની જે માંગણીઓ છે માંગણીઓ સંતોષાય છે કે નહીં એ તો આગળના સમયમાં ખબર પડશે. જે કંઈ પણ હતું મેં તમને આ વિડીયોમાં જણાવી દીધું. વિડીયો મિત્રો એટલો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો, અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો એક નવી ચેનલ સ્ટાર્ટ કરેલી છે, એ નવી ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ બોક્સમાં બધી જગ્યાએ તમને મળી જશે, તો એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. અને ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયો તો એની પણ લિંક મને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ટેલિગ્રામમાં પણ જોડાઈ દેજો, ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે. તો બસ મિત્રો ત્યાં સુધી આવજો, ધન્યવાદ. હેલો.